હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી. તો આજે અમારા ગામમાં એવા વિવિધ સંતો થઈ ગયા જેમની સંતોની સમાધિઓ, જીવન સમાધિઓ, અને વિષ્ણુ ભગવાનનું બહુ પૌરાણિક મંદિર, અને હિંગળાજ માતાનું પણ મંદિર જેનો 1207 લેખ અને ઋષિવડ, આ બધું તમને બતાવું વિડીયોની અંદર. તો વિડીયોમાં બન્યા રહેજો. લેવડો આપણો, મારા ગામની જે સંસ્કૃતિ છે જૂની, એ સંસ્કૃતિના તમને દર્શન કરાવું, અને વિવિધ સંતોના પણ જીવન સમાધિના દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. લેવડો આપણે આ ખંડુસણની અંદર બહુ પુરાણી જગ્યા ઉપર તળાવના કોઠે શ્રી પંચમુખી મહાદેવનું મંદિર આવેલું છે, અને બ્રહ્મા વિષ્ણુ મહેશનું આ ત્રિદેવ મંદિર છે. બહુ અતિ પુરાણું છે, 1207 સાલનું. અને આ અમરગીરી બાપ ગુરુ મહારાજની સમાધિ, જીવન સમાધિ જે છે 1851 સાલમાં જેઓએ સમાધિ લીધેલી. અનેક સંતો એવા અમારા ગામમાં, અમારા આ જગ્યાની અંદર, પંચમુખીની જગ્યાની અંદર અનેક અમર સંતો થઈ ગયા છે, જેમની હાલ જીવન સમાધિઓ છે. એક વટ વૃક્ષ, જબરજસ્ત વડનું વૃક્ષ, જે એક હાલ 1.5 વીઘાની અંદર ફેલાયેલું છે, જે પણ અતિ પ્રાચીન છે. એ આપણે જોવાલાયક સ્થળ છે. આ પણ આ મહારાજની બહુ જૂની સમાધિ છે, એ પણ જીવન સમાધિ છે, અને આ બહુ અતિ પ્રાચીન સ્થળ છે. અને આ દેવાનંદ સ્વામીની જીવન સમાધિ છે, જે પણ અતિ પ્રાચીન છે. અને આ શીતલા માતાનું મંદિર પણ બહુ પ્રાચીન છે, જે એકવાર અહીંયા આ જગ્યાની મુલાકાત, દર્શનનો લાભ લેવા જેવો છે. પછી આ જે વડ છે તો બહુ અતિશય હજારો વર્ષ પહેલોનો છે, તે પણ આ 1.5 વીઘાની અંદર ફેલાયેલો છે, જેની પાછળ આ સુંદર સરોવર પણ આવેલું છે, અને હિંગળાજ માતા અને હિંગળાજ માતાનું મંદિર છે. બહુ અતિ પ્રાચીન 1207 સાલમાં જે બનાવેલું, સોલંકી યુગમાં, સોલંકી સુવર્ણકાળમાં બનાવેલું જે મંદિર છે, જે આપ જોઈ રહ્યા છો, આ વડ અતિ પ્રાચીન. આ મંદિર હિંગળાજ માતાનું જે સોલંકી કાળમાં બનાવેલું છે, 1207 જેનો લેખ છે, એ આપણે લેખમાં પણ જોઈ શકો છો. જેની પાછળ આપણા આ જોઈ રહ્યા છો તે આ તળાવ છે. તુંખડજી દરબાર થઈ ગયા વર્ષો પહેલા, 1000 સાલમાં તુંખડજી દરબારે આ બનાવેલું સરોવર છે, જે આપ જોઈ રહ્યા છે, અતિ પ્રાચીન તે પણ છે. અને આ હિંગળાજ માતાનું મંદિર આપ જોઈ રહ્યા છો, અતિ પ્રાચીન છે. એની કલા કોતરણી બહુ જબર છે, જે અષ્ટ આસનોથી સુશોભિત છે. હિંગળાજ માતાનું મંદિર, પેલી મૂર્તિઓ બતાવો. કોક શાસ્ત્રમાં જે વર્ણન હોય છે તે મૂર્તિઓ અહીં અવસ્થાપિત છે. અષ્ટાસનની કોક શાસ્ત્રની મૂર્તિ, કોક શાસ્ત્ર. આ સુંદર સરોવર છે, અતિ પ્રાચીન, જે આપ જોઈ રહ્યા છો. આ પ્રાચીન સ્થળની એકવાર અવશ્ય મુલાકાત લેવી જરૂરી છે.